વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજા મને. આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી. આજે આપણે ધોરણ 4 આ વર્ષ આપણે ગુજરાતીની બુક બદલાઈ ગઈ છે. નવી બુક આવી છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા. ચોપડી બદલાઈ છે, તેનું નામ છે કુહુ. આપણે આ ગુજરાતીની ચોપડી છે તેનું નામ શું છે? કુહુ નામ છે. તો ગુજરાતીની ચોપડીને આપણે કુહુ નામ તરીકે ઓળખીશું. પાઠ્યપુસ્તકમાં આજે આપણે પહેલો પાઠ શરૂ કરીએ. તમારી પાસે પુસ્તક તો નહીં હોય ગુજરાતીની, આપણે આજે તેમાં PDF દ્વારા ભણીશું. તમને PDF સેન્ડ કરવામાં આવશે. તેમાં પાઠ પહેલો, ખિસ્સામાં પહેલવાન. હા, ખિસ્સામાં પહેલવાન એટલે કે ખિસ્સું છે, તમારું શર્ટમાં જે ખિસ્સું હોય એમાં પહેલવાન. તો જો, ચાલો ગાઈએ ગીતડું. અહીંયા આપણને એક સરસ મજાનું ગીતડું આપેલું છે, તો તે આપણે જોઈએ. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યો તળાવ. ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો. તો જો, આ ગીતડામાં શું કહે છે કે એક ચણો છે એના વિશે કવિતા આપેલી છે. એક ચણો ખાડામાં પડ્યો એટલે કે એક ચણો હતો એ ચાલતો ચાલતો ખાડામાં પડી ગયો. પથ્થર વાગ્યો તેથી રડ્યો, એ ચણાને પથ્થર વાગ્યો તેથી તે રડવા માંડ્યો. અંતે આંસુ ખૂટ્યા સાવ, અંતે એટલે કે આખરે એ રડતો બંધ થઈ ગયો. ખાડામાંથી મળ્યું તળાવ એટલે કે ખાડો હતો ત્યાં પાણી ભરાઈ ગયું એટલે તળાવ બની ગયું. ચણો તળાવમાં પલળી ગયો એટલે કે ચણો હતો એ પાણીમાં પલળી ગયો, જેથી જબરો જાડો થયો. ચણો આપણે પાણીમાં એને રાતે પલાળીએ છીએ તો સવારે જોઈએ તો કેવા જાડા એટલે કે ફૂલી જાય એટલે કે ચણો જાડો થઈ ગયો. ફરફરતી મૂછ ઉગી એક એટલે કે ફરફરતી ચણામાં આપણે પલાળીએ છીએ તો તેમાં કેવું પેલું ઉગી જાય છે બીજ, એવું આમાં કહે છે કે એને ફરફરતી મૂછ ઉગી એક. અને ચણાએ મારી ઠેક એટલે કે ચણા તો રાજી રાજી થઈ ગયો અને તો ઠેક કલરવા લાગ્યો. તાવ ચડાવે મૂછે ચણો, તાવ ચડાવે એટલે કે એને તો શક્તિ તો હોશિયાર એટલે કે બની ગયો અને એ તો તાવ ચડાવે એટલે કે મૂછ ચડાવતો ચાલવા લાગ્યો. પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન. પછી કે ચણો કે છે હું તો શક્તિશાળી થઈ ગયો, બળવાન થઈ ગયો, હું ફૂંક મારું તો વિમાન પણ ઉડી જાય. જો, પછી ગીતમાં શું કહેવા માંગે છે કે વાઘ તો ઉંદર જેવો છે. શું કહે છે? વાઘ ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો. એ શું કહે છે કે વાઘ તો ઉંદર જેવો છે અને સિંહ છછુંદર જેવો છે, હું બધા કરતાં પહેલવાન થઈ ગયો. હાથીડાનો કાકો છું. એ શું કહે છે? હાથીડાનો હું તો કાકો છું, હું હાથી કરતાંય મોટો થઈ ગયો. એવામાં એક ચકલી ચી કરતી આવી. એવામાં કોણ આવ્યું? એક ચકલી આવી, ફરફર કરતી આવી. જી, ફરફર કરતી આવી. જો, અહીં તમને ચિત્રમાં દેખાય છે ને કે એક ચકલી ફરફર કરતી આવી. રાજી રાજી ઘણી થઈ એટલે કે એ ખૂબ જ રાજી થઈ ગઈ. ચકલી ચણો ચણી ગઈ. ચકલી ફરફર કરતી આવી, એણે ચણાને જોયો અને એ ચણો મોંમાં લઈને એ ઉડી ગઈ. જો, અહીં ચિત્રમાં તમને ચકલી ચણો મોંમાં લઈને એ ઉડી ગઈ અને રાજી રાજી થઈ ગઈ. જોયું ને તમે કેટલું સરસ મજાનું ગીત છે ચણા વિશે તેમાં આપેલું છે. TT2 જોડીમાં કામ કરો, ચિત્ર જોવો, પ્રશ્નોના જવાબ આપો. જો, અહીંયા નીચે તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો એ ચિત્ર શેનું આપેલું છે? તમને ચિત્ર જોઈને ખબર તો પડી જ ગઈ હશે. તો કે એ ચિત્ર લગ્ન પ્રસંગનું ચિત્ર છે. તો કે એ ચિત્ર તમને કઈ રીતના ખબર પડી કે લગ્ન પ્રસંગનું ચિત્ર છે? તો કે ત્યાં સરસ મજાનો એક મંડપ બાંધેલો છે, બધા નવા નવા કપડાં પહેરીને આવ્યા છે અને બધા અવનવી વાનગીઓ જમી રહ્યા છે. તો જો, નીચે ચિત્ર પરથી સવાલ જવાબ આપેલા છે, તો તે સવાલ જવાબ આપણે જોઈએ. પહેલો સવાલ, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે, કેવી રીતે ખબર પડી? તો કે આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું લાગે છે. બધાએ નવા કપડાં પહેરેલા છે, એક બે ભાઈઓએ સાફો પણ બાંધ્યો છે અને નવી કોટી પણ પહેરી છે, માટે ખબર પડે છે કે આ લગ્ન પ્રસંગનું ચિત્ર છે. ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે,
તો કે ચિત્રમાં બે બાળકો છે. નાની છોકરી તેની મમ્મીનો હાથ ખેંચી રહી છે, જ્યારે છોકરો જમવાની થાળીમાં જોઈ હસી રહ્યો છે. પછીનો સવાલ કયો છે? કોણ કોણ ખાતું નથી કેમ? તો કે આ ચિત્રમાં સાફો બાંધેલ એક ભાઈ ખાતા નથી, કેમ કે તેઓ લગ્નમાં આવેલ વ્યક્તિઓને મીઠાઈ ખવડાવી રહ્યા છે. તેમજ બાળકો ખાતા નથી, કારણ કે તેઓએ પહેલાં નાસ્તો કરી લીધો હશે, માટે બાળકોને ભૂખ નહીં હોય. ચિત્રમાં કોણ કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ હશે? તો કે આ ચિત્રમાં બધા જ ખુશ લાગે છે, કારણ કે જેમના દીકરાના લગ્ન છે તે નવી વહુના આગમનને કારણે વધુ ખુશ દેખાય છે. તેમજ જમવાની રસોઈ પણ સ્વાદિષ્ટ છે, માટે બધા ખુશ છે. કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે, તેઓ કેમ દુઃખી નારાજ કે ઉદાસ હશે? તો કે આ ચિત્રમાં ખંભે પસ ભરાવેલ બેન અને તેમના પતિ તેમજ બા અને દાદા દાદી દુઃખી જણાય છે, કેમ કે તેઓ કન્યા પક્ષવાળા હશે. તેમની દીકરીના વિદાય પ્રસંગના વિચારથી તેઓ દુઃખી હશે. ચિત્ર પરથી 8 આ પ્રસંગ વિશે 7-10 વાક્ય લખો. તેઓ ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. જે આપણે લગ્ન પ્રસંગનું ચિત્ર જોયું તેના પરથી આપણે 7-10 વાક્યો લખવાના છે. તો તે વાક્ય આપણે જોઈએ. તેમાં પહેલું, આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું લાગે છે, કારણ કે બધાએ નવા કપડાં પણ પહેરેલા છે. બીજું, બધા જ ખુશ લાગે છે, બધાએ નવા કપડાં પહેરેલા છે અને બધા આનંદ કરે છે અને અવનવી સ્વાદિષ્ટ વાનગી મંડપમાં જમી રહ્યા છે. ત્રીજું, આ ચિત્રમાં ખંભે પસ ભરાવેલ બેન અને તેમના પતિ તેમજ બા અને દાદા દુઃખી જણાય છે, કેમ કે તેઓ કન્યા પક્ષવાળા હશે. તેમની દીકરીના વિદાય પ્રસંગના વિચારથી દુઃખી હશે. ચોથું, સરસ મજાના મંડપ નીચે બધા આનંદથી જમી રહ્યા છે અને જમવામાં પણ અવનવી વાનગીઓ છે. પાંચમું, જમતી વખતે ઘણા પુરુષોએ માથે સાફો પહેરેલ છે. છઠ્ઠું, ઉંમરલાયક લોકોને બેસવા ખુરશી પણ મૂકેલી છે. સાતમું, ચિત્રમાં 2 બાળકો છે. નાની છોકરી તેની મમ્મીના હાથ ખેંચી રહી છે અને કંઈક કહી રહી છે. આ રીતે ચિત્ર જોઈને 7-10 વાક્યો તમારે નોટબુકમાં લખવાના છે. આગળનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોશું.